હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય ગણિતના આજના પીરિયડમાં આપણે ચેપ્ટર સાત શ્વાપોથીમાં પ્રશ્ન આઠથી અગિયારના જવાબોની ચકાસણી કરવાની છે તો દરેક જણા શ્વા ખોલશે પ્રશ્ન નંબર આઠ મેં વિચારેલી સંખ્યા કઈ તે જણાવો એક ઉદાહરણ આપ્યું છે કે તે સોના અડધા કરતાં મોટી છે હવે સોના અડધા એટલે પચાસ એના કરતાં મોટી છે એક ક્લ્યુ આપણે જુદા જુદા ચાર પાંચ ક્લ્યુ આપ્યા છે એના આધારે આપણે સંખ્યા વિચારવાની હવે જો તે છના દસ ગણાથી મોટી છના દસ ગણા એટલે દસ છ સાહીઠ એનાથી મોટી છે અને સાતના દસ ગણા એટલે સાતે દાન સિત્તેરથી કેવી છે નાની છે એટલે સાઈઠથી સિત્તેરની વચ્ચે એ સંખ્યા છે તેનો દશકનો એકમના અંક કરતાં એક વધારે છે દશકનો અંક છે અંક કરતાં કેવો છે એક વધારે છે એટલે કે એક અંક મોટો છે અને બંનેના અંકોનો સરવાળો અગિયાર થાય તો હવે સાઈઠ થી ની વચ્ચે એવા બે અંકો વિચારવાના કે જેનો સરવાળો અગિયાર થતો હોય તો આપણે એ સંખ્યા બાસઠ વિચારીએ તો છ ને બે આઠ થાય તો અગિયાર નથી થતા ત્રેસઠ વિચારીએ તો છ ને ત્રણ નવ ચોસઠમાં માં છ ને ચાર દસ 65 વિચારીએ તો 6 ને પાંચ અગિયાર થઈ જાય તો એ સંખ્યા કઈ હશે અને આઠ ના દસ ગણાથી નાની એટલે આઠે દાન એસી સિત્તેર અને એસી ની વચ્ચે છે તેનો દશકનો અંક એકમના અંક કરતા ચાર વધારે છે અને બંનેના અંકોનો સરવાળો કેટલો થાય છે દસ થાય છે તો સિત્તેર અને એસી વચ્ચે તો સિત્તેર પછી આવે એકોતેર તો સાત ને એક આઠ તો સરવાળો દસ નથી થતો ત્યાર પછી બોતેર તો સાત ને બે નવ તો એ સરવાળો દસ નો થાય પછી લઈએ તો તો સાત ને ત્રણ દસ એટલે જવાબ કેટલો થશે તો હવે જો દશકનો અંક જોવો એટલે સાત એકમનો અંક ત્રણ દશકનો અંક એકમના અંક કરતા ચાર વધારે એટલે ત્રણ માં ચાર ઉમેરી ત્યાર સાત થાય તો દશકનો અંક ચાર કેવો છે વધારે છે એ જ મુજબ આ બાકીની સંખ્યાઓ છે કે ચાર ના દસ ગણાથી મોટી એટલે ચાલીસ અને અહીંયા પાંચના દસ ગણાથી નાની એટલે પચાસ ચાલીસ અને પચાસ ની વચ્ચે છે અને અંકોનો સરવાળો છે છ માટે સંખ્યા થશે બેતાલીસ એવી જ રીતના ત્રીજાની થશે સાડત્રીસ અને ચોથામાં થશે છત્રીસ ચલો પ્રશ્ન નંબર નવ જેમાં આપણને પેટર્ન આપી છે જો એક આપ્યું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને સરવાળો થાય છે પંચાવન એમાં અહીંયા આગળ આપ્યું છે બાકીની લાઇન આપણે વીસ સુધી પૂરી કરવાની તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને સરવાળો થયો એકસો પંચાવન એમ એકવીસની લાઇન એકત્રીસ એકતાલીસ એકાવન અને એકસઠ હવે બધાનો સરવાળો તો સરવાળો આમ શું કરવાનું હતો કે જો અહીંયા પંચાવન હતા એકસો થયા તો અહીંયા એકડો લઈ ગયો હવે બગડો આવશે બસો પંચાવન ત્રણસો પંચાવન ચારસો પંચાવન પાંચસો પંચાવન લખીને આપણે છેલ્લામાં છસો પંચાવન ત્યાર પછી બીજું જેમાં અહીંયા આપ્યું છે ત્રણ વત્તા એક બરાબર ચાર અને ચાર ના થાય બે દુ ચાર એમ જોઈ એક ત્રણ અને પછી પાંચ લીધા એટલે પાંચ ને ત્રણ આઠ ને એક નવ ત્રણ તરી નવ એટલે એકી સંખ્યા ધીમે ધીમે વધતી જાય છે તમે જોઈ શકો છો એક ત્રણ પાંચ પછી વધારે સાત તો સરવાળો સોળ ચોકો ચોકો સોળ એમાં અહીંયા એક ત્રણ પાંચ સાત અને નવ વૈધા તો આ બધાનો સરવાળો થાય પચીસ પચો પચો પચીસ એક ત્રણ પાંચ સાત સાત પછી શું હતું નવ એટલે લેખા નવ નવ પછી આવે સંખ્યા અગિયાર એનો સરવાળો છત્રીસ છાંયો છાંયો છત્રીસ એક ત્રણ પાંચ સાત નવ પછી આવે અગિયાર અને પછી આવે તેર એટલે એકી સંખ્યાઓ લખેલી છે એનો સરવાળો ઓગણપચાસ સત્યો સત્યો ઓગણપચાસ પ્રશ્ન નંબર દસ નીચેની પેટર્ન નિયમાનુસાર આગળ વધારી ખાલી જગ્યા પૂરો તમે જોઈ શકો છો કે પેલા એક એકડો તો પછી બે પછી ત્રણ એટલે પછી આપણે કરીશું ચાર પાંચ અને છ એવી જ રીતના અહીંયા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે ગુણાકારનો જવાબ કેવી રીતના લખ્યો છે પેલા એક પછી એક બે એક

પેલા એક વાર બે વાર ત્રણ ચાર પાંચ અને છ પાંચ 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 એક એક વાર જ છે હવે જો તમે સાત જોઈ શકો વચ્ચે ખાલી સાત જ પ્લસ થાય પેલા એક હતા પછી બે પછી ત્રણ પછી થાય ચાર ને પછી થાય પાંચ નવ માઇનસ એક ભાગ્યા આઠ એટલે એક પછી નવ આઠ પછી નવ આઠ સાત નવ આઠ સાત છ નવ આઠ સાત છ પાંચ પછી આવે ચાર ને પછી આવે ત્રણ અહીં પાંચ હતા તો પછી છ અને સાત બધાના ભાગ્યા આઠ હવે તમે જોઈ શકો એક બે ત્રણ તો પછી આવે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત જેટલા બાદ કરાય એટલી સુધીની સંખ્યા અહીંયા આવે છે પ્રશ્ન નંબર અગિયાર નીચેની પેટર્નને નિયમ અનુસાર આગળ વધારી ખાલી ખાના પૂર્ણ કરો તો એ તમે જોઈ શકો બધે સળંગ બાર 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 જ લખેલા છે તો ખાલી ખાનામાં બાર લખીશું પાંચ પછી છ સાત લખીને એ પાછી આઠ અને નવ સળંગ ત્રણ છે એટલે ત્રણ લેખા પછી અહીંયા આવે છે સત્યાવીસ ઓગણચાલીસ એકાવન ત્રેસઠ પછી અહીંયા થાય બાર છ બોતેર ને ત્રણ પંચોતેર બાર સત્તા ચોર્યાસી ને ત્રણ સત્યાસી બાર અઠા છન્નું ને ત્રણ નવ્વાણું બાર નવા એકસો આઠ ને ત્રણ એકસો ને અગિયાર એવી જ રીતના પંદરની પેટર્ન છે તો બધે પંદર પછી એક થી દસ અને પછી એક બે ત્રણ સળંગ ચાલે છેડતાલીસ એટલે સોળ તરી અડતાલીસ પંદર ચોક સાઠ ને ચાર ચોસઠ એટલે ચોસઠ એસી છન્નું એકસો બાર એકસો અઠ્યાવીસ એકસો ચુમ્માલીસ એકસો ને સાહીઠ સળંગ શેનો હતો સોળ નો હતો અહીંયા હોમવર્કના જવાબોની ચકાસણી પૂર્ણ થઈ હવે તમારે આજના હોમવર્કમાં પ્રશ્ન નંબર બાર તેર અને ચૌદ સ્વા પોથીમાં પૂર્ણ કરવાના છે જેના જવાબોની ચકાસણી આપણે આગળના પીરિયડમાં કરીશું